બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું ડીએમ રાણા. ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન, જેની અંદર આપણે અગાઉના બે વિડીયોમાં પાર્ટ પહેલો ભારતનો વારસો, એની અંદર આપણે જોયું ભાગ 1 અને ભાગ 2. ભાગ 1 ની અંદર આપણે જોયું કે સંસ્કૃતિ એટલે શું, ભારતના સાંસ્કૃતિક વારસો એટલે શું, વારસાના પ્રકાર જેમ કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં આપણે જોયું કે ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. ત્યાર પછી આપણે જોયું કે સાંસ્કૃતિક વારસો, તો કે સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા જોઈ, સાંસ્કૃતિક વારસાની અંદર આવતી બાબતો જોઈ. હવે આપણે જોઈશું આજના ભાગ 3ની અંદર ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો શું એ 3 રીતે મહત્વ ધરાવે છે. 1 પૌરાણિક, બીજું પુરાતત્વીય. મહત્વ ધરાવતા સ્થળોની અંદર આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે જોઈએ કે પુરાતત્વ ખાતા દ્વારા ખોદકામ દરમિયાન જે ધોળકા તાલુકામાં આવેલું લોથર, ત્યાર પછી રંગપુર કે જે લીંબડી તાલુકાની અંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે, એ સિવાય કચ્છની અંદર ધોળાવીરા કે જ્યાંથી 5000 વર્ષ પહેલા આ બધા ખોદકામ કરતા મળી આવ્યા, પણ 5000 વર્ષ જૂના છે. ત્યાર પછી શ્રીનાથગઢ અને રોજડી જે રાજકોટ જિલ્લાની અંદર આવેલા છે. હવે આપણે વાત કરી કે ઐતિહાસિક મહત્વ ધરાવતા ગુજરાતના સાંસ્કૃતિક વારસાઓ, તો જેની અંદર આપણે નામ લઈએ કે ભાઈ વડનગરની અંદર કીર્તિ તોરણ, જૂનાગઢની અંદર અશોકનો શિલાલેખ, એવી જ રીતે ચાંપાનેરનો કિલ્લો, મોઢેરાનું સૂર્ય મંદિર, અમદાવાદની અંદર જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી. તો એનાથી આગળ આપણે જઈ તો નવસારીની અંદર પારસીનું અગિયારી અને ગુજરાતની અંદર મોહમ્મદ ખાનનો મકબરો, આ બધા ઐતિહાસિક મહત્વ ધરાવતા ગુજરાતના સાંસ્કૃતિક વારસો છે. હવે આપણે આગળ જોઈ તો ગુજરાતની અંદર ધાર્મિક મહત્વ ધરાવતા સાંસ્કૃતિક વારસાઓ, તો તમને ખ્યાલ છે કે ગુજરાતની અંદર દ્વારકાધીશનું મંદિર, એવી જ રીતે શંકરાચાર્યની શક્તિપીઠો અને 12 જ્યોતિર્લિંગમાંનું એક કે જે સોમનાથ મંદિર. ત્યાર પછી આગળ જઈએ તો કે ભાઈ શામળાજીનું મંદિર અરવલ્લી જિલ્લો, એવી જ રીતે પાવાગઢનું મંદિર છે એ પંચમહાલની અંદર, પછી રણછોડરાયજીનું મંદિર જે ખેડા જિલ્લાની અંદર આવેલું છે. આ બધા ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો છે. એ જ રીતે ગુજરાતની અંદર જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસન લક્ષી ઘણા બધી જગ્યાએ ઉત્સવો ઉજવવામાં આવે છે, જેની અંદર આપણે વાત કરી કે ભાઈ પોળ જે વિજયનગર સાબરકાંઠા જિલ્લો, એવી જ રીતે પતંગ ઉત્સવ કાનવીર કાંકરિયા તળાવ અમદાવાદ જિલ્લો. તેનાથી આપણે આગળ જઈએ તો કચ્છની અંદર રણ ઉત્સવ અને મોઢેરાના સૂર્ય મંદિરની અંદર જે ઉત્તરાદ નૃત્યના ઉત્સવો પણ ઉજવવામાં આવે છે. ત્યાર પછી તમને એ પૂછે જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળો. ગુજરાતની અંદર જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર ખૂબ જ થયો હતો, જેની અંદર આપણે જોઈ કે તારંગા, ખંભાલીડા, પાલીતાણા, પછી ઝઘડિયા, આ બધી જગ્યાએ જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળોના સ્થળો આવેલા છે. તો અહીંયા આપણે જોયું ગુજરાતના સાંસ્કૃતિક વારસો. હવે આ વારસો કઈ રીતે ભણ્યું, કેવી રીતે ભણ્યું, તો હવે આપણે ટોપિક ઉપર જઈશું કે ભારત ભૂમિ અને તેના લોકો. વિદ્યાર્થી મિત્રો, આદિ માનવની ઉત્પત્તિ છે એ પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં થયેલી છે, પણ ભારતનો જે આ ભાતીગળ અને સમૃદ્ધ વારસાથી એવું આકર્ષણ જન્માયું કે અનેક વિદેશી પ્રજાઓ ભારતની અંદર આવીને વસવાટ કરી, એટલે ભારત ભૂમિ ઉપર વિદેશની અનેક જાતિઓના જાતિ તત્વો તમને જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે પ્રાચીતમ પ્રજા તરીકે આપણે દ્રવિડોને માનીએ છીએ, એટલે કે પ્રાચીતમ પ્રજા તરીકે આપણે કોને માનીએ છીએ, દ્રવિડોને. પણ ભાષાશાસ્ત્ર, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો એવું માને છે કે દ્રવિડો આવીને વસવાટ કરતા હતા એ પહેલા ભારતની અંદર ભિન્ન ભિન્ન પ્રકારની, એટલે કે જુદા જુદા પ્રકારની 6 જાતિઓએ આવીને શું કર્યો હતો, વસવાટ. તો એમાં પહેલું આપણે લઈશું કયું, નેગ્રીટો. નેગ્રીટોને બીજું નામ આપવામાં આવે છે નિગ્રો અને હપ્સી. જેમ દ્રવિડો પ્રાચીતમ પ્રજા હતી એમ નેગ્રીટો છે એ આપણી પ્રાચીન નિવાસી પ્રજાઓ છે, જેઓ
આફ્રિકામાંથી બુલિચિસ્તાનના રસ્તે થઈ અને ભારતમાં આવીને એમને શું કર્યો હતો, વસવાટ કર્યો હતો. ત્યાર પછી આપણે જોઈએ કે એ લોકોનું શારીરિક લક્ષણો કેવા હતા, તો કે 4-5 ફૂટ ઊંચા, વર્ણે શ્યામ અને વાંકડિયા વાળ ધરાવતા હતા. આ એ લોકોના શારીરિક લક્ષણો હતા. બીજી પ્રજા એક વિશે તમને ઓસ્ટ્રેલિયો કે આર્યો એ લોકોને શું કહેતા હતા, તો કે નિષાદ કહેતા હતા. હવે નિષાદ છે એ ભીલી શબ્દ છે. નિષાદ મતલબ શું થાય છે, ભીલ થાય છે. હવે આ લોકોના શારીરિક લક્ષણો કયા હતા, પણ એના પહેલા આપણે જોઈશું કે ઓસ્ટ્રેલિયન પ્રજા કઈ જગ્યાએ આવી હતી, તો કે અગ્નિ એશિયામાંથી આવેલી પ્રજા છે. આ જે રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ચપટું નાક અને ટૂંકું કદ ધરાવતી આ પ્રજા છે. ઓસ્ટ્રેલિયન પ્રજા છે એ સભ્યતા અને સંસ્કૃતિનો આપણને શું આપેલો છે, વારસો આપેલો છે. આર્યો એ લોકોને શું કહેતા, તો કે નિષાદ કહેતા હતા. હવે આના જાતિ તત્વો આપણને આપણા દેશમાં કઈ કઈ જગ્યાએ જોવા મળે, તો કે બે જાતિમાં જોવા મળે છે. એક કોલ અને બીજી કઈ જાતિ, તો કે મુંડા જાતિમાં જોવા મળે છે. કઈ કઈ જગ્યાએ, તો કે અસમ છે, પછી આંદોમાન નિકોબાર છે, એવી જ રીતે આપણે કહી કે બ્રહ્મ એટલે કે મ્યાનમાર એટલે કે એ વખતનું બ્રહ્મ દેશની અંદર આ ઓસ્ટ્રેલિયન જાતિના જાતિ તત્વો તમને જોવા મળે છે. ઓસ્ટ્રેલિયન પ્રજાએ ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ઘણો બધો ફાળો આપેલો છે, જેમ કે કાંતુ, વણું, ખેતી અને માટીના વાસણ. હવે ત્રીજી પ્રજા તમને એમ વિશે કહી, તો કે દ્રવિડો. દ્રવિડોને મોહેંજોદડોની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગના વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણ ટકેલિયા, જેને આપણે ક્યાં નામથી ઓળખીશું, તો કે દ્રવિડો. દ્રવિડો છે એ ભારતની પ્રાચીન નિવાસી પ્રજાઓ છે. દ્રવિડોએ માતારૂપી દેવીની અંદર પાર્વતી અને પિતા રૂપે પરમાત્મામાં શિવની આરાધના, ધૂપ, દીપ, પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરેની આપણને સાંસ્કૃતિક વારસામાં શું આપેલી છે, ભેટ આપી છે. દ્રવિડોના જે પ્રકૃતિ પૂજા કે પશુ પૂજા કે એમના જે દેવી દેવતાઓ હતો એનું પાષાણથી કોને સ્વીકાર્યા છે, તો કે આર્યોએ સ્વીકાર્યા છે. અને આર્યોએ જ ઈ દેવી દેવતાઓને પોતાના દેવી દેવતા તરીકે પ્રસ્થાપિત કર્યા છે. દ્રવિડોની અંદર માતૃમૂલક કુટુંબ પ્રથા હતી. માતૃમૂલક કુટુંબ પ્રથા મતલબ શું, કે જેમ આપણા વંશજો હોય કે આપણું નામ હોય તો આપણા નામની પાછળ પિતાનું નામ લાગતું હોય, મોટાભાગે કુટુંબની અંદર પપ્પા કે પુરુષ છે એ બધો વ્યવહાર કરતા હોય, પણ માતૃમૂલક કુટુંબ પ્રથાની અંદર બાળકની નામની પાછળ માતાનું નામ લાગે છે અને મોટાભાગનો વ્યવહાર કોના હાથમાં હોય છે, તો કે સ્ત્રીઓના હાથમાં હોય છે. જેમ જેમ ઉત્તર ભારતની અંદર આર્યોનું પ્રભુત્વ વધતું ગયું, તેમ તેમ દ્રવિડો ખસતા ખસતા દક્ષિણ ભારતમાં આવીને શું કર્યો, વસવાટ કર્યો. અને દક્ષિણ ભારતની અંદર ચાર રાજ્યોની અંદર આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકની અંદર આ જાતિનો અત્યારે વસવાટ ચાલુ છે. જેની અંદર સૌથી જૂની જો કોઈ ભાષા હોય તો કઈ ભાષા છે, તમિલ ભાષા. એ સિવાયની મલયાલમ, કન્નડ અને તેલુગુ ભાષાઓ પણ એ લોકો વાપરે છે. હવે આવ્યું છે તમને અન્ય પ્રજાઓ. તો અન્ય પ્રજાઓની અંદર 4-5 પ્રજાઓ આવી, જેમ કે મોગોલોઇડ, અલ્પાઇન, ડિનારી અને આર્મોનોઇડ. મોગોલોઇડ છે એ ઉત્તર ચીનમાં થઈ અને તિબેટમાં થઈને ભારતમાં આવેલી પ્રજા છે. આના જાતિ તત્વો તમને ક્યાં જોવા મળે, તો કે સિક્કિમમાં, અસમમાં, પૂર્વ બંગાળની અંદર આના જાતિ તત્વો તમને જોવા મળે. એટલે કે મોગોલોઇડ જેવી શારીરિક લક્ષણો ધરાવતા તત્વો અત્યારે આપણને આ દેશમાં અસમ, સિક્કિમ અને પૂર્વ બંગાળમાં જોવા મળે છે. પીળો વર્ણ, ઉપસેલા ગાલ, ચપટું નાક અને બદામ આકારની આંખો એની શારીરિક શું છે, લક્ષણો છે. હવે એ સિવાય તમને ત્રણ બીજી પ્રજાઓ આપી છે, અલ્પાઇન, ડેનારી અને આર્મેનોઇડ. આ ત્રણેયના શારીરિક લક્ષણો એક સમાન છે અને મધ્ય એશિયામાંથી આવેલી આ પ્રજા છે. તો આજના ભાગ 3ની અંદર આપણે જોયું ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, જેની અંદર સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો, ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો, ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો
અને ગુજરાતના જાણીતા ધાર્મિક સામાજિક અને પ્રવાસન લક્ષી જે ઉત્સવો ઉજવવામાં આવે છે એના વિશેની માહિતી મેળવી, એવી જ રીતે ભારત ભૂમિ અને તેના લોકો વિશેની પણ માહિતી આપણે મેળવી. ધન્યવાદ.